नवसारी जिल्लाना ખેરગામમાં આવેલા શામળા ફળિયામાં ભંગારના ગોદામ ઉપર ભર બપોરે ત્રાટકેલી ટોળકીએ વેપારી ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ હોવાની ઓળખ આપી તમે બે નંબરનો ધંધો કરો છો તેમ કહી પોલીસ કેસ કરવાની ધમકી આપી રૂપિયા 25,000 પડાવી લેના ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી। ખેરગામમાં આવેલા શામળા ફળિયા ખાતે ભંગારના વેપારીના ગોડાઉન પર બપોરના 2 વાગ્યાની આસપાસ બે કારમાં કેટલાક લોકો આવ્યા હતા। તેમણે ગોડાઉનના વેપારીને જણાવ્યું હતું કે અમે ક્રાઇમ બ્રાન્ચના માણસ છીએ, તમારા ગોડાઉનમાં તમે ટુ વ્હીલ ગાડીઓ તેમજ સેન્ટિંગ માટેની જૂની પ્લેટો અને જૂની ઘરઘંટીઓ તોડી રાખેલી છે, જે ભંગારના તમામ સાધનો 2 નંબરના છે તે જપ્ત કરી લઈશું અને તમારું ગોડાઉન સીલ કરી દઈશું, તેમ કહી વેપારી સાથે આ શખ્સોએ ગાળાગાળી કરી ધમકી આપી અને 1,00,000 રૂપિયાની માંગ કરી હતી, જેથી વેપારીએ 2 નંબરનો સામાન છે તેનું પ્રૂફ માંગતા તેમણે માર મારવાની ધમકી આપી હતી। વેપારીએ કહ્યું તારે ભંગારના સામાન બાબતે અમારી સાથે પતાવટ કરવી જ પડશે, જો કે વેપારીએ પૈસા ન હોવાનું કહેતા લોકોએ બળજબરીથી વેપારી પાસેથી 25,000 રૂપિયા કઢાવી લીધા હતા અને ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાના બીજા દિવસે વેપારી ભંગારના ગોડાઉનમાં હાજર હતો ત્યારે તેના મોબાઈલમાં એક મેસેજ આવ્યો, જે વાંચીને તેના હોશ ઉડી ગયા હતા। એ મેસેજમાં લખેલું હતું કે આઈ કાર્ડ બતાવી એક ફ્રોડ ગેંગ નવસારી વલસાડના ખેરગામ धरमपुर कपराड़ा ने नानापोडा जेवा विस्तारों में वेपारी ने धमकावी डरावी ने पैसा की उघराणी कर रहा है। तरह वेपारी मैसेज वाँची तेना मित्रों ने आ मैसेज विषय जणाव्यु, जेथी मित्रों कहूं आ गैंग मारी पास मैंने धाकधमकी आपी 12,000 रुपया बळजबरी थी लई गया था। आ टोळकी अन्य वेपारी पास थी रुपया खंखेरी लीधा होवानुं जाणवा मळता तेमणे ખેરગામ पुलिस मथके फरियाद करता पुलिसे क्राइम ब्रांच की ओळख आपी आ टोळकी ने झड़पी पाड़ी कायदेसरनी कार्यवाही करी हती। गई काल तारीख 11/7/2023 रोज फरियादी श्री मगनलाल मथुरलाल कुंभावत रहे ખેરગામ नावए एक ખેરગામ पुलिस स्टेशन आई आईपीसी कलम 170/384/420/504/504/506/2/114 मुजबनी एक फरियाद आपेल हती। जे फरियाद मुजब आज पकड़ायेल 4 आरोपी और एक वॉन्टेड आरोपी है तो तारीख 6/7/2023 रोज बपोरना समय आज फरियादी है ये ખેરગામ શામળા ફળિયામાં એની ભંગારની દુકાન આવેલી હતી, ત્યાં તમામ આરોપીઓ 2 ફોર વ્હીલ લઈને એક જીજે 21CD3304 ની વેગન આર અને એક અર્ટિગા ગાડી જીજે 15 ની CL9402 ની આ લઈને ગયેલા અને ફરિયાદીને જણાવેલ કે અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી LCB ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ એવી ખોટી ઓળખ આપીને એમને તમારા જે ભંગારનો સામાન છે એ ઇલીગલ છે એવું એને ડબડાવીને એની પાસેથી 25,000 રૂપિયા જેટલી રકમ લઈને ધાક ધમકી આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને એ 25,000 રૂપિયા લઈ ગયેલા હતા। પછી બળજડી રૂપે આ પૈસા લઈને એ લોકો જ્યારે ચાલી ગયેલ ત્યારે એમને માહિતી મળેલ કે આ જે લોકો આવેલા હતા એ કોઈ પોલીસની ખોટી ઓળખ આપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપીને પોલીસ બનીને આવેલા અને એમની પાસેથી જબરદસ્તીથી ધાક ધમકીથી 25,000 રૂપિયા લઈ ગયેલ છે। અને આ જે આરોપીઓ છે એ નવસારી વલસાડ જિલ્લાના ખેરગામ ધરમપુર કપરાડા અને નાનાપોંડા જેવા વિસ્તારોમાં અંતિયાળ વેપારીઓને અંતિયાળ જે ગામના લોકો હોય અને વેપારી હોય એને ત્યાં જઈને પોલીસની ખોટી ઓળખ આપીને આવી રીતે જબરજબરીથી પૈસા કઢાવવાનું કામ કરતા હતા। તેવામાં આ આરોપીઓને જે 4 આરોપી પકડાયેલ છે એક મોહમ્મદ કાસમભાઈ ફકીરભાઈ ખલીફા રહે ખુડવેલ ખલીફા ફળિયું ચીખલી, રોહિતભાઈ ભરતભાઈ ગાવિત રહે માલનપાડા તાલુકો ધરમપુર અને જીતેનભાઈ સતીશભાઈ ગાવિત રહે માલનપાડા તાલુકો ધરમપુર અને એક નાનો કિશોર છે જે પણ માલનપાડા રહે છે, એ 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। અને એક બાબુભાઈ વજીરભાઈ પટેલ રહે પારડી અસમા ગામ તાલુકો પારડી જિલ્લો વલસાડનાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવશે। આ ગુનાની તપાસ ખેરગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR પઢેરિયાનો કરી રહેલ છે અને આ ગુનામાં વપરાયેલ બંને ગાડીઓ અને રૂપિયો કબજે કરવાની હાલ તપાસ ચાલી રહી છે।